નમસ્કાર બાળકો ધોરણ ત્રણ વિષય હિન્દી પ્રવેશિકામાં તમારું સ્વાગત છે તો આજે આપણે કયો પાઠ ભણવાના છે બાળ મિત્રો આજે આપણે પાઠ ભણીશું છવ્વીસમો બરાબર છે છબ્વીસમો પાઠ છે પ્રાણીઓ કી જે એટલે કે પ્રાણીઓના અવાજો આજે આપણે પ્રાણીઓના અવાજો વિશે ભણવાનો છે પાઠ હર પ્રાણી કી આવાજ વિશિષ્ટ પ્રકાર કી હોતી હમ કિસી પ્રાણી કોઈ આવાજ સુન કરહેચાન લેતે હૈ કીધું છે કે દરેક પ્રાણીનો અવાજ વિશિષ્ટ પ્રકારનો હોય છે આપણે કોઈ પ્રાણીને તેનો અવાજ સાંભળીને જ ઓળખી લઈએ છીએ પણ મિત્રો તમને એટલું ખ્યાલ આવે છે કે આપણે ઘણા જ બધા પ્રાણીઓ છે જો દરેક પ્રાણીઓનો અવાજ એક સરખો હોય છે એક સરખા જવાથી બોલે છે પ્રાણીઓ ના પ્રાણીઓ છે પણ બધાનો અવાજ કેવો હોય છે અલગ અલગ પ્રકારનો હોય છે અને અવાજના આધારે આપણે પ્રાણીઓને ઓળખી જઈએ છીએ બરાબર છે જેમ કે આપણે મનુષ્ય છે તો મનુષ્ય મનુષ્ય છે તો આપણા બધાનો અવાજ પણ અલગ અલગ પ્રકારના આવે છે એટલે કે આપણી બોલી પરથી સાંભળવી વ્યક્તિ ઓળખી શકે છે કે આ કોણ વ્યક્તિ છે કોણ છે ખ્યાલ આવે અવાજ પરથી ઓળખી શકે છે એવી જ રીતના પ્રાણીઓના પણ અવાજના આધારે પ્રાણીઓની ઓળખાણ થાય છે પહેચાન થાય છે બરાબર છે ને તો આજે આ વિશે આપણે અભ્યાસ કરવાનો છે ય પ્રાણીઓ કી આવાજ દી ગઈ છે ઉકા અનુલેખન કરો થી કે અહીં પ્રાણીઓનો અવાજ આપેલ છે તેનું અનુલેખન કરવાનું છે હવે અહીં ઘણા જ બધા પ્રાણીઓ આપેલા છે અને એના અવાજ પણ આપેલા છે અને એક નીચેની ખાલી લાઈન આપેલી છે એમાં આપણે એના અવાજ પ્રાણીઓના નામ અને તેના અવાજ સાથે લખવાનું છે સુંદર અક્ષરમાં અનુલેખન લખવાનું છે બરાબર છે સૌથી પહેલા તો આપણે જોઈ લઈએ દરેક પ્રાણીઓના અવાજ વિશે કે કયું પ્રાણી કયો અવાજ કરે છે તો સૌથી પહેલા આપણે દેખીશું આ કોનું ચિત્ર છે કૂતરાનું હિન્દીમાં શું કહેવાય કુત્તા કહેવાય તો કુત્તા ભોગતા હે કૂતરો ભસે છે ને તો કૂતરાના ભસવાના અવાજ પરથી આપણે તેને ઓળખી શકીએ છીએ કે કૂતરો છે તો હિન્દીમાં શું કહેવાય कुत्ता भौंकता है बराबर छे अब બીજું છે ગાયનું ચિત્ર છે હવે ગાય ગાયનો અવાજ કેવો રીતનો હોય છે કેવો હોય છે ગાય રંભાતી છે શું કરે છે ગાય રંભાતી છે પછી સિંહ સિંહનો અવાજ કેવો હોય છે સિંહ शेर दहाड़ता है કర్జના કરે છે એટલે કે બરાબર છે પેલું કહેવાય ને ગાયના વાછળાની ગાંગરી છે એટલે રંભાળતી હે બરાબર સિંહ દહાડતા એટલે કે ગર્જના કરે છે પછી બકરી બકરી કેવી રીતના કરે છે હવે ઘેટું હોય કે બકરી હોય તો મીમિયાતી હે એટલે કરે છે મે મે કરે છે ને એને હિન્દીમાં શું કહેવાય મિમિયાતી હે હવે મેઢક કોનું ચિત્ર છે મેળક મેળક એટલે શું થાય દેડકો શું થાય દીડકો થાય તો મેડક કેવી રીતના અવાજ કરે છે તો મેડક ટરાતા હૈ શું કરે છે મેડક ટરરાતા હે એટલે કે મેળક્રાવ અવાજ કરે છે ને ડ્રાઉં ડ્રાઉં તો હિન્દીમાં શું કહેવાય ને મેડક ટરરાતા હે આ ચિત્ર છે ગધેડાનું ગધેડાને હિન્દીમાં શું કહેવાય ગધા કહેવાય ગધા રેંકતા હે રેંકતા ઓચી ઓચી કરે છે ને ગધેડો એને શું કહેવાય હિન્દીમાં ગધા રેંકતા હે આગળ જોઈએ આપણે બંદર બંદર બંદરનો અવાજ કેવી રીતના આવે છે બંદર ખોં ખોં કરતા હે વાંદરો કેવી રીતના અવાજ કરે કે ખો ખોં કરીને અવાજ કરે છે ઘોડા ઘોડાનો અવાજ કેવી રીતના આવે છે તો ઘોડા હિનાતા શું કરે છે ઘોડા હિનાતા તો તે આ રીતના અવાજ કરે છે એટલે એના અવાજથી આપણે ઓળખી શકીએ છીએ કે ઘોડો છે હવે ઉંદર ઉંદરને હિન્દીમાં શું કહેવાય ચૂહા તો ચૂહા અવાજ કેસા હોતા હે કરતા એટલે આપણે ઓળખી શકીએ તો છે તો ખ્યાલ આવી ગયો તમને આ બધા પ્રાણીઓનો અવાજ વિશે તો આપણે હવે થોડું લખતા પણ જોઈએ શું કી છે અહીંયા કુત્તા ભોગતા

बकरी मिमियाती हे टर्राता, आगर गधा रेंकता हे, बंदर खो खो करता हे, घोड़ा हिनहिनाता चूहा चूं चूं करता है मेरा मर्जी तुम्हारे तो सरस अक्षर में लिखवाछु हां मित्र अगर आपरे जोई सु हाथी हाथी चिंगाड़ता है हाथी की आवाज करे छे झिंगाड़े छे तो हाथी सोनूची करिंग करे छे ना आवाज हाथी चिंगाड़ता पे कबूतर तो कबूतर कई अवज करे कबूतर गुटर करता है कबूतर गुटरगु करता है बतक बत्तक क्वेक क्वेक करती है अवज करे क्वें क्वेक तो अह लखीस बतख क्वेक આપણે સ્વાધ્યાય જોઈ લઈએ અહીંયા શું છે ઘોડાહીન હિનાતા હે ઘોડાહીન હિનાતા હે પછી બકરી જો સ્વાધ્યાયમાં શું કીધું છે રિક્ત સ્થાનો કી પૂર્તિ કર નિમ્નલિખિત વાક્ય ફિરસે લીખો એટલે કે ખાલી જગ્યા પૂરીને નીચેના વાક્યો ફરીથી લખો હવે બાળ મિત્રો અહીંયા વાક્યો આપ્યા છે અને ખાલી જગ્યા પણ આપી છે તો વચ્ચે ખૂટતા અક્ષર આપણે ઉમેરવાના છે અને ખૂટતા અક્ષર ઉમેરીને ફરીથી એ જ વાક્ય અહીંયા સામે લખવાનું છે બરાબર છે હું તમને થોડું ઉદાહરણ બતાવીશ એ પ્રમાણે તમારે કરવાનું છે જેમ કે અહીં પહેલાં આપ્યું છે કે ઘોડા હિનાતા હે તો અહીંયા ખાલી જગ્યા હતી તો જવાબ લખાયો ને પછી આખું જ વાક્ય ફરીથી અહીંયા લખ્યું છે કે ઘોડાહીન હિનાતા હે હવે બકરી બકરી શું કરે છે તો બકરી મીમીયાતી હે બકરી હે બરાબર છે હવે આ જ વાક્ય અહીંયા લખવાનું પાછું બકરી મીમ યાતી હે હું તમને ખાલી જગ્યા ખાલી ઉદાહરણ બતાવી દઉં છું ગાય શું કરે છે પછી બંદર ખો ખો કેવી રીતના કરે છે ખો ખો કરતા હે પછી કોણ ચિંગાડતા હે તો હાથી હાથી ખાલી જગ્યા ગમે તે રીતના પૂછી શકાય જેમ હમણાં આમ પૂછી કે ખાલી જગ્યા ચિંગાર થાય તો આવડવું જોઈએ હાથી એટલે દરેક પ્રાણીનું આમ પણ આવડવું જોઈએ પ્રાણી કઈ રીતનું અવજ કરે એ પણ આવડવું જોઈએ હવે ખાલી જગ્યા ચૂચું કરતા હોય તો કોણ ચૂચું કરે છે તો ચૂહા ચૂહા ચૂચું કરતા હે બરાબર છે હવે આ જ રીતના તમે આના જ વાક્યો તમારે અહીંયા સારી રીતના લખી કાઢવાના છે બરાબર છે મેં અહીંયા એક ઉદાહરણ લખી આપ્યું છે બાકીનું તમારે કરવાનું છે સુંદર અક્ષરમાં वे अंकुर जी आपने कि उचित शब्दों से रिक्त स्थानों की पूर्ति करो योग्य शब्दों ती खाली जगह पूरो भोंकता क्रैक क्रैक रेंकता गुटरगु, टर्राता दहाड़ता बराबर जी अब शेर शेर को करे छे तो दहाड़ता तो यहां पे लिखिसू दहाड़ता बराबर जी પછી कुत्ता खाली जगह है कुत्ता करे छे भोगता हे बराबर आहे पण मेढक शू करेस मेढक टर्राता हे पण गधा शू करेचे गधा रेंघता है बथक बथक शू करेश बथक क्वेक क्वेक करतय है पक्ष कबूतर शू करेचे કબૂતર ગુટર ગુરતા મિત્રો ખ્યાલ આવી ગયો તમને કયા પ્રાણીનો અવાજ કઈ રીતના હોય છે અને કઈ રીતના લખવાનું તો આ સધે આંખો તમારે સુંદર અને સારા અક્ષરમાં લખવાનો છે બરાબર છે જેમ કે અહીં મેં ખાલી જગ્યા બતાવી અને પછી ફરીથી એનું એ જ વાક્ય અહીંયા આપણે લખવાનું છે તમારે લખવાનું છે મેં તમને ખાલી અહીં ઉદાહરણ બતાવ્યું હતું બરાબર છે અને આ બધા જ પ્રાણીનો અવાજ તમારે સુંદર અને સારી રીતના અનુલેખન કરીને લખવાનું છે તમારી નોટબુકમાં બરાબર છે હવે રજા લઈશું અત્યારે પૂરતું આટલું જ નમસ્કાર